રાજ્યમાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા 12 જેટલા દસ્તાવેજોને માન્યતા આપવામાં આવી. રાજ્યની 26 લોકસભા બેઠકોની અને 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી 7 મે એ ચૂંટણી યોજાવાની છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખ કાર્ડ EPIC અવેજીમાં અને 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે, જે દસ્તાવેજ રજૂ કરીને મતદાન કરી શકાશે. આમ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસની ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયનું હેલ્થ ઇન્સ્યોરન્સ, સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ NPR અન્વયે RGI દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર રાજ્ય સરકાર જાહેર ક્ષેત્ર ઉપક્રમ જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરાયેલ સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ ID કાર્ડનો સમાવેશ થાય છે, જે બતાવીને મતદાન કરી શકાશે. બેનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓને મતદાન મથકે ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરીને તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. અન્ય 12 આધાર પુરાવાઓની યાદી આપવામાં આવે છે, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ છે, બેંક દ્વારા ઇસ્યુ કરેલી ફોટોવાળી કોપી છે, ભારત સરકાર દ્વારા ઇસ્યુ કરેલા કોઈ પણ આઇડેન્ટિટી પ્રૂફ છે કે જેમાં મતદારનો ફોટો હોઈ શકે. આવા 12 અલગ અલગ આઇડેન્ટિફિકેશન પ્રૂફ છે કે જેના દ્વારા વોટર પોતાનું મતદાન